વિદ્યાર્થી મિત્રો સંભાવનાને એક દાખલાની રકમ ગણીએ અહીં આપણી પાસે રકમ છે કે લીપ વર્ષમાં તેપન રવિવાર આવવાની સંભાવના શોધો અંગ્રેજી કેલેન્ડર મુજબ લીપ વર્ષમાં ત્રણસો છાસઠ દિવસો હોય છે દર વર્ષે બાવન અઠવાડિયા આવે છે એક અઠવાડિયામાં સાત દિવસ હોય છે તો બાવન ગુણ્યા સાત કરીએ તો ત્રણસો ને ચોસઠ દિવસો હિસાબ મળે છે આપણને હવે એક અઠવાડિયામાં રવિવાર એક વખત આવતો હોય છે તો વર્ષ દરમિયાન બાવન રવિવાર મળી જાય છે કે એક રવિવાર આવશે તો બાવન રવિવાર મળે છે હવે ત્રણસો છાસઠ દિવસો રેગ્યુલર ક્રમમાં આવે છે તો ત્રણસો છાસઠ ચોસઠ દિવસો સોરી રેગ્યુલર ક્રમમાં આવે છે પણ લીપ વર્ષમાં બે દિવસ વધારાના મળે ત્રણસો ને છાસઠ ત્રણસો ને છાસઠ માઇનસ ત્રણસો ચોસઠ કર્યા તો આપણને બે દિવસ કઈ રીતે મળે એના કુલ બનાવો મેળવ્યા આપણે તો બે દિવસ માટેના બનાવ ધારો કે આવી રીતે બને પહેલો રવિવાર આવશે તો બીજો સોમવાર આવશે રવિ સોમ સોમ મંગળ મંગળ બુધ શનિ રવિ આવી રીતે આપણને સાત જોડકા મળે છે બે દિવસના કે પહેલો દિવસ રવિવાર હોય તો બીજો સ્વાભાવિક છે સોમવાર આવશે પણ ધારો કે પહેલો સોમવાર છે તો બીજો મંગળવાર આવશે આવી રીતે સાત ઓપ્શન છે તો આજે બે વધારાના દિવસની વાત છે એ બે વધારાના દિવસમાં સાતમાંથી કોઈ પણ એક જોડકુ આવી શકે તો આપણા એટલે કે સાત સાનુકૂળ બનાવ તો રવિવાર માટે અહીં આપણી પાસે સાનુકૂળ બનાવ બે છે રવિ સોમ અને શનિ રવિ તો સાનુકૂળ બનાવ એમ થશે ટુ સી વન બરાબર ટુ તો સંભાવના થશે તો લીપ વર્ષમાં તેપન રવિવાર આવવાની સંભાવના બને છે બે ભાગ્યા સાત એવી જ રીતે લીપ વર્ષમાં તેપન સોમવાર મંગળવાર અથવા બુધવાર અથવા ગુરુવાર અથવા શુક્રવાર અથવા શનિવાર કોઈ પણ વાર વિશે પૂછવામાં આવશે તો એની સંભાવના બનશે કુલ બનાવના જોડકા મળે છે જેમાંથી કોઈ ચોક્કસ વાર માટેના હશે તો સંભાવના થશે બે ભાગ્યા સાત આજ દાખલામાં આપણે નોન લિપ વર્ષ માટે સમજીએ ધારો કે તમને નોન લિપ વર્ષની વાત કરવામાં આવી છે નોન લિપ વર્ષ લીપ વર્ષ નથી તો નોન લિપ વર્ષમાં

શુક્રવાર આવે કે શનિવાર આવે તો આમાંથી રવિવાર માટે જો આપણે વિચારીએ તો એક જ બનાવ જોવા મળે છે તો તેની સંભાવના થાય તો નોન લીપ વર્ષ માટે કોઈ પણ વારની સંભાવના પૂછવામાં આવે તો એ થશે એકના છેદમાં સાત ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો કે પહેલા આપણે લીપ વર્ષ માટે ગણતરી બતાવેલી છે જેનો જવાબ આપણને મળે છે બે ભાગ્યા સાત આજ દાખલામાં આપણે નોન લીપ વર્ષ માટે પણ ગણી લીધું કે નોન લીપ વર્ષમાં ત્રણસો દિવસ હોય તો રેગ્યુલર ક્રમમાં બાવન અઠવાડિયા ગુણ્યા સાત એટલે કે ત્રણસો ચોસઠ દિવસો હોય છે તો એક દિવસ વધારાનો થશે આ એક દિવસ રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર કે શનિવાર કોઈ પણ હોઈ શકે તો એમાં રવિવાર એક વખત આવે છે કોઈ પણ વારની વાત કરો તો એક જ વાર આવે છે તો વન સી વન એટલે વન થશે